नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो? मजा में हूँ हिरेन भाड़जा, 12 साइंस भौतिक विज्ञान, प्रकरण नंबर 12, परमाणु एटम्स। आगना बधा चेप्टर नी अंदर एटले के भाग एक नी अंदर आपणे विद्युत भार विषय भणी गया, स्थित विद्युत शास्त्र नी अंदर विद्युत भार नी असरो जोई, એટલે કે પહેલાં ચેપ્ટરમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી, બીજા ચેપ્ટરમાં એ સ્થિત વિદ્યુત ભારના કારણે કોઈ બિંદુએ સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે વાત કરી, પછી ત્રીજા ચેપ્ટરની અંદર આપણે ગતિમાન વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહની વાત કરી। આ રીતે આપણે આખા પહેલા ભાગની અંદર વિદ્યુત ભાર દ્વારા થતી અસરો અને ઘણી બધી ચર્ચાઓ વિદ્યુત ભાર વિશે કરી। પછી આપણે સાતમા ચેપ્ટરની અંદર અલ્ટરનેટિંગ કરંટ વિશે પણ માહિતી લીધી, પણ એ ભાગ એક એ આખે આખો આપણા માટે વિદ્યુત ભારની લાક્ષણિકતા અથવા તો વિદ્યુત ભારના ગુણધર્મો ઉપર હતો। હવે ભાગ બેની અંદર આપણું 12મું ચેપ્ટર એટલે કે એટમ્સ, પરમાણુ। પરમાણુ શું છે? પરમાણુ એટલે શું? પરમાણુની અંદર શું શું હોઈ શકે? પરમાણુ દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈ કે એ તરંગ લંબાઈ દ્વારા ઉત્સર્જિત અલગ અલગ વર્ણપટ વિશે આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છીએ। એટમ એટલે શું? પરમાણુ એટલે શું? તો એની ચર્ચા છે એ આગળના ધોરણની અંદર આપણે કરી લીધી છે। નાના ધોરણની અંદર આપણે અભ્યાસ કરતા હતા ત્યારે પરમાણુ ને પરમાણુની અંદર જાણે કે સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય, એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એને આપણે ન્યુક્લિયસ કહેતા હતા। એ કેન્દ્રની અંદર ધન વિદ્યુત ભારિત એવા પ્રોટોન, ધન વિદ્યુત ભારિત એવા પ્રોટોન અને એના તટસ્થીકરણ માટે એને સંકેન્દ્રિત કરી રાખે એના માટે એની અંદર ન્યુટ્રોન આવેલા હોય છે। આ બધી ચર્ચા આપણે નાના ધોરણની અંદર કરી લીધી છે। હવે એ ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને ન્યુટ્રોનથી સંયુક્ત જાણે કે એનું દળ ત્યાં જ કેન્દ્રિત થયેલું હોય એની આજુબાજુના વિસ્તારમાં ચોક્કસ કક્ષામાં, આજુબાજુના વિસ્તારમાં ચોક્કસ કક્ષામાં ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન ગતિ કરે છે। તો આ જે ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે, આ ચોક્કસ કક્ષામાં ગતિ કરતા આ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસથી બનતા આ તંત્રને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ। તો આ પરમાણુ વિશે માહિતી આપણે લેવાની છે। તો પરમાણુની શોધ કોને કરી? પરમાણુની સંકલ્પના શું છે? પરમાણુ એ કેવી કેવી લાક્ષણિકતાઓ સાથે કામ કરે છે? કારણ કે અલગ અલગ તત્વના પરમાણુની અંદર ધન વિદ્યુત ભારિત એવા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ અલગ અલગ હોઈ શકે, છતાં પણ એ તત્વ કઈ રીતે તટસ્થ રહે છે? તટસ્થ રહેવું એટલે ધન વિદ્યુત ભાર એવા પ્રોટોન અને ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોનની સંખ્યાઓના સમૂહને તટસ્થ એટલે કે બંનેનો સરવાળો નિયર ઇક્વલ ટુ શૂન્ય થાય, છતાં પણ અલગ અલગ તત્વ માટે આવા વિતરિત થયેલા પરમાણુને કેવી રીતે રજૂ કરવામાં આવે છે એની ચર્ચા આપણે આ 12મા ચેપ્ટરની અંદર કરવાની છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે 1897ની અંદર તો સૌથી પહેલાં પરમાણુની મોડલ રજૂ કરવાવાળો એક ઇંગ્લિશ ભૌતિક શાસ્ત્ર, એક અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી જે થોમ્સન, તો સૌથી પહેલું જ આપણું પરમાણુ મોડલ છે થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ, થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ। ચાલો તો આપણે સૌથી આ પહેલું પરમાણુ મોડલ રજૂ કરનાર થોમ્સન, જે થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ શું કહે છે એની આપણે વાત કરવાની છે। તો પ્રશ્ન આપણે કંઈક આ રીતે પૂછાઈ શકે કે થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ વર્ણવો અને
આ મોડલની મર્યાદાઓ જણાવો. કારણ કે થોમ્સનનું આ પરમાણુ મોડલ છે એ કંઈક ખામીઓના લીધે સ્વીકારવામાં આવ્યું ન હતું. તો પહેલો પ્રશ્ન આપણો છે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડલ. થોમ્સનનું પ્લમ પુડિંગ મોડલ એટલે કે પરમાણુનું આ સૌ પ્રથમ મોડલ હતું. ઈસવીસન 1897માં ઇંગ્લિશ ભૌતિક શાસ્ત્રી જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુ ઉપરના ઘણા બધા પ્રયોગો પરથી એને એવું કીધું કે આપેલ આ પરમાણુ મોડલ એ કંઈક એવી રીતે હોય છે કે જાણે કે કોઈ એક તરબૂચના ગર્ભની અંદર જેમ એનો ગર્ભ છે એ સમગ્રતયા વિસ્તૃત થયેલો હોય, નિયમિત રીતે વિતરિત થયેલો હોય, એટલે કે એનો અંદરનો લાલ એવો ભાગ આપણે જોઈએ છીએ તરબૂચમાં, એ જ રીતે પરમાણુની અંદર ધન વિદ્યુત ભારો વિતરિત થયેલા હોય છે. ધન વિદ્યુત ભારો સમગ્ર પરમાણુની અંદર વિતરિત થયેલા હોય છે અને જેમ તળબૂચમાં એના બી એટલે કે બીજ ખોસેલા હોય છે એ જ રીતે ઋણ વિદ્યુત ભારો એની અંદર સ્થિત થયેલા હોય છે. આ પ્રકારે આપેલા થોમ્સનના આ મોડલને પ્લમ્બ એટલે તળબૂચ, પુડિંગ એટલે એની અંદર ખોસેલા ઋણ વિદ્યુત ભાર, એટલા માટે તળબૂચના આ તંત્ર પરથી આ જે થોમ્સને એક મોડલ રજૂ કર્યું. આ મોડલને થોમ્સનનું પરમાણુ મોડલ આપણે કહીએ છીએ. તો એને શું કીધું? તો મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે જાણે કે કોઈ એક તળબૂચ છે એ તળબૂચની અંદર એના ગર્ભની જેમ સમગ્ર કદમાં ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. એટલે કે પરમાણુનું એવું મોડલ રજૂ કર્યું કે આ જે ગર્ભ છે એ ગર્ભમાં નિયમિત રીતે ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. અને આ ગર્ભની અંદર જેમ તળબૂચની અંદર બીજ ખોસેલા હોય છે અથવા તો આવેલા હોય છે એ જ રીતે અહીંયા સમગ્ર ગર્ભની અંદર જે ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એની અંદર જાણે કે ઋણ વિદ્યુત ભાર આ રીતે નિયમિત રીતે વિતરિત થયેલા છે. તરબૂચ જેવા જ મોડલ પર આધારિત અહીંયા જે વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર છે. તો આ ઋણ વિદ્યુત ભાર જાણે કે સમગ્ર આ કદ વિતરણની અંદર એટલે કે ધન વિદ્યુત ભારિત આ વિતરણમાં ઋણ વિદ્યુત ભાર આ રીતે વિતરિત પામેલા છે, એટલે કે સ્થિત વિદ્યુત ભાર તંત્રની જેમ આવર્તે છે. તો આ રીતે આપેલા આ મોડલને થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા આપણે થોમ્સને એવું કીધેલું છે કે આપેલ આ પરમાણુ મોડલની અંદર જાણે કે પરમાણુમાં આપેલા આ મોડલમાં
જાણે કે ધન વિદ્યુત ભાર સમગ્ર પૃષ્ઠ પર નિયમિત રીતે સમગ્ર કદ પર નિયમિત રીતે ધન વિદ્યુત ભાર સમગ્ર કદ પર વિતરિત થયેલો છે। અને અને ઋણ વિદ્યુત ભાર આ કદ વિતરણની અંદર સ્થિત રીતે આવેલા છે। અને એટલે કે અહીંયા જુઓ, તરબૂચના મોડેલ જેવું જ છે। તો થોમ્સને એવું કીધું કે તરબૂચની અંદર જાણે કે એના ગર્ભ આખે આખા કદ વિતરણની અંદર વિતરિત થયેલો હોય, અને એના બીજ આખે આખા આ ગર્ભની અંદર કે કદ વિતરણની અંદર આમ ખોસેલા હોય એ રીતે દર્શાવેલો છે। તો તરબૂચના આ મોડલ પરથી પરમાણુ મોડલને લાવેલું છે, એટલા માટે એને થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ કહે છે। શું કહે છે? પ્લમ્બ પુડિંગ મોડલ। તો અહીંયા આપણે લખી શકીએ કે આ મોડલ એ તરબૂચના મોડલ પરથી, એટલે કે તરબૂચના ગર્ભ તરીકે વિતરિત થયેલો ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો ધન વિદ્યુત ભાર અને તેમાં રહેલા બીજ તરીકે ઋણ વિદ્યુત ભારને રજૂ કરવામાં આવે છે। તો આ રીતે રજૂ કરેલા આ પરમાણુ મોડલને શું નામ આપી દીધું? તો કે થોમ્સને આ પરમાણુ મોડલની શોધ કરી છે, એટલા માટે થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે જુઓ છો કે તમે નાના ધોરણની અંદર ભણી જ ગયા છો કે ખરેખર પરમાણુ મોડલ આવું હોઈ શકે નહીં, એટલે કે આ પરમાણુ મોડલની અંદર કંઈક ખામીઓ છે, એની કંઈક મર્યાદાઓ છે। તો આ થોમ્સનના પ્લમ્બ પુડિંગ મોડલની મર્યાદાઓ આપણે જોઈએ। હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે થોમ્સને એવું કીધું કે કોઈ પરમાણુની અંદર સમગ્રતયા ધન વિદ્યુત ભાર સ્થિત થયેલો છે, એટલે કે વિતરિત થયેલો છે, અને એની અંદર ઋણ વિદ્યુત ભારો વિતરિત થયેલા છે એટલે કે ગતિ કરતા નથી। એટલે કે અહીંયા જે આપણે આકૃતિ દોરી છે એમાં ધ્યાનથી તમે જોઈ શકો છો કે આ જે ઘટ્ટ ભાગ છે ને એ ધન વિદ્યુત ભાર તરીકે વિતરિત થયેલો છે, અને એની અંદર સ્થિત એવા ઋણ વિદ્યુત ભાર આપણને આપેલા છે। જો આવું શક્ય હોય તો આપણે સ્થિત વિદ્યુત ભાર શાસ્ત્રની અંદર અથવા તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આગળ પહેલા બે ચેપ્ટર ભણ્યા એની વાત કરીએ, તો જો આવું શક્ય હોય તો ધન
અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળ ખોટો પડે. કુલંબ બળનો નિયમ એટલે કે આકર્ષણ બળનો નિયમ ખોટો પડે તો એવું શક્ય નથી. કારણ કે આપણને ખબર છે કે કોઈ એક વિદ્યુત ભારનું તંત્ર જેની અંદર બે ધન વિદ્યુત ભારો હોય કે પછી બે ઋણ વિદ્યુત ભારો વચ્ચે કુલંબીય બળ લાગે છે. જો બે ધન વિદ્યુત ભારો હોય તો બંને વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગે, બે ઋણ વિદ્યુત ભારો હોય તો પણ અપાકર્ષણ બળ લાગે, અને એક ધન અને ઋણ વિદ્યુત ભાર હોય તો કુલંબીય આકર્ષણ બળ લાગે. તો એવું થાય તો અહીંયા સમગ્રત્વે ધન વિદ્યુત ભાર હોય તો આ ઋણ વિદ્યુત ભારે ધન વિદ્યુત ભારના કારણે પ્રવેગિત થશે. શું થશે? પ્રવેગિત થશે. કેમ પ્રવેગિત થાય? તો કે ધન વિદ્યુત ભાર તમામે તમામ ઋણ વિદ્યુત ભાર પર કુલંબીય આકર્ષણ બળ લગાડે. જો એ કુલંબીય આકર્ષણ બળ લગાડે તો આપેલ મોડલની અંદર શું થશે? તો કે ઋણ વિદ્યુત ભાર અથવા તો ધન વિદ્યુત ભાર એ એકબીજાના કુલંબીય આકર્ષણ બળના કારણે પ્રવેગિત થાય, ગતિમાનમાં આવે, તો આખી આખું મોડલ વિખાઈ જાય. તો આ પહેલી મર્યાદા છે. તો કે શું નથી સમજાવી શક્યો? તો કે આપણે આગળ ભણી ગયા છીએ. પહેલી મર્યાદા એવું કહે છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં શું આપણે વાત કરી? તો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળ લાગે છે. જો કુલંબ બળ લાગે તો શું થાય? તો કે વિદ્યુત ભારો પ્રવેગી સ્થિતિમાં આવે. જો અહીં વિદ્યુત ભારો વચ્ચે કુલંબ બળ લાગે તો વિદ્યુત ભારો પ્રવેગિત થાય છે. તો વિદ્યુત ભારો પ્રવેગિત થાય છે અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર તો એવું કહે છે કે જો બંને વચ્ચે લાગતું કુલંબ બળ એ વિદ્યુત ભારોને પ્રવેગિત સ્થિતિમાં લઈ આવે તો આપેલ મોડલ અસ્થિર બને. એટલે કે એ આપેલ મોડલની સ્થિરતા સમજાવી શકતું નથી, એટલે કે પ્રવેગિત થાય. આથી થોમ્સનનું આ મોડલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. ચાલો આ પહેલી મર્યાદા થઈ. કારણ કે જો આવું થાય, ખરેખર આ મોડલ સાચું હોત તો આ મોડલની અંદર સમગ્ર રીતે પથરાયેલો ધન વિદ્યુત ભાર એ ઋણ વિદ્યુત ભાર પર અથવા ઋણ વિદ્યુત ભાર એ ધન વિદ્યુત ભાર પર કુલંબીય આકર્ષણ બળ લગાડે, અને કુલંબીય આકર્ષણ બળ લગાડશે તો ઋણ વિદ્યુત ભાર કે ધન વિદ્યુત ભાર ગતિમાં આવશે એટલે કે પ્રવેગી ગતિ કરશે. પ્રવેગી ગતિ કરે તો આપેલ પરમાણુ મોડલ સ્થિરતા જાળવી શકે નહીં. પરમાણુની આ સ્થિરતા જાળવી શકતું ન હોવાથી આ પરમાણુ મોડલની આ પહેલી મર્યાદા એ છે કે પ્રવેગિત થતા આવા વિદ્યુત ભારોનું થોમ્સનનું મોડલ અહીંયા ખોટું પડે. બીજી મર્યાદાની વાત કરવી છે આપણે. હાલો, પહેલી મર્યાદા સરળતાથી આપણે સમજાઈ ગઈ હશે કે પરમાણુની સ્થિરતા જળવાતી નથી. કારણ કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એવું કહે છે કે ઋણ અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે કુલંબીય આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે. એટલા માટે આપેલ આ મોડલ સ્થિરતાની બાબતે ખોટું પડે. બીજી મર્યાદા
થોમ્સને આ આપેલું મોડલ છે એ મોડલની અંદર આપણે વાત કરવી છે તો એ બીજું શું નથી સમજાવી શકતું. તો થોમ્સને આપેલા આ મોડલ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે કોઈ ઘટ દ્રવ્ય આપેલું હોય અથવા તો ઘટ વાયુઓ આવેલા હોય એના ઉપર ઊંચી તીવ્રતાવાળા કિરણોને આપાત કરવામાં આવે અથવા તો ઊંચી તીવ્રતાવાળું સ્થિતિમાન આપવામાં આવે ત્યારે એ અલગ અલગ વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે છે. આ અલગ અલગ વિદ્યુત ચુંબકીય વિકિરણોના આધારે એ એક પ્રકારનો તરંગ લંબાઈનો અલગ અલગ તરંગ લંબાઈનો વર્ણપટ ઉત્સર્જિત કરે છે. હવે અહીંયા આપણે વાત કરીએ વર્ણપટ, તરંગ લંબાઈના વર્ણપટની. તો આ ચેપ્ટરની અંદર આપણે મોટાભાગે તીવ્રતાના આધારે ઉત્સર્જિત પરમાણુના વર્ણપટની જ ચર્ચા કરશું. એટલા માટે આ બીજી મર્યાદા એ ખૂબ જ અગત્યની છે. તો બીજી મર્યાદા શું કહે છે કે કોઈ પરમાણુમાંથી ઊંચી તીવ્રતાવાળું પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. તે પરમાણુમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે. હવે અહીંયા વાત કરીએ છીએ આ વિદ્યુત ચુંબકીય વિકિરણ, હવે ઊંચી તીવ્રતાવાળું પરમાણુની જગ્યાએ હું લખું છું કે દ્રવ્ય, કારણ કે દ્રવ્ય એ પરમાણુનો જ એક ભાગ છે, એટલે કે પરમાણુ એ દ્રવ્યની અંદર જ આવે. જાણે તો અહીંયા કોઈ એક દ્રવ્ય ઉપર દ્રઢ અથવા તો ઘટ દ્રવ્યની અંદર ઊંચી તીવ્રતાવાળા કોઈ પ્રકાશને આપાત કરવામાં આવે તો એ અલગ અલગ તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. તો તમે ચેપ્ટર નંબર 8ની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણના કુલ 7 પ્રકારો તમે ભણી ગયા છો. એ પૈકી અલગ અલગ તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે. તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈ, ધારો કે કોઈ હલકા વાયુમાંથી નિયત તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરતા આ વાયુમાંથી એને ચોક્કસ તરંગ લંબાઈવાળા જ આ વાયુમાંથી એ પ્રકાશની તીવ્રતાને અનુસંધાને ચોક્કસ તરંગ લંબાઈવાળા જ પ્રકાશનું ઉત્સર્જન થાય છે. એટલે કે કોઈ હલકા વાયુમાંથી નિયત તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરતા તેમાંથી અલગ અલગ તરંગ લંબાઈનો વર્ણપટ ઉત્સર્જિત થાય છે. આ વર્ણપટ શું છે એ જ આ ચેપ્ટરની અંદર મહત્વનો ભાગ ભજવ્યો છે. એટલે કે અલગ અલગ તરંગ લંબાઈનો આખે આખો એક શેડ ઉત્સર્જિત થાય છે. એટલે કે એ વાયુમાંથી જ્યારે ઊંચી તીવ્રતાવાળો અથવા તો નિયત તીવ્રતાવાળો પ્રકાશ આમ આપાત કરીએ છીએ ત્યારે બીજી બાજુ એક વર્ણપટ આખો મળે છે, અલગ અલગ તરંગ લંબાઈનો ક્રમ ધરાવતો એક વર્ણપટ રેખા તમને જોવા મળે છે.
જો આવું થતું હોય, જો આવું થતું હોય તો એ ઘટના થોમ્સનનું પ્લમ પુડિંગ મોડલ સમજાવી શકતું નથી. તો કે પરમાણુની અંદર કે ઊંચી ઘટ દ્રવ્યમાંથી, ઊંચા ઘટ દ્રવ્યમાંથી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો તો એ અલગ અલગ તરંગ લંબાઈ પર આધારિત વિદ્યુત ચુંબકીય વર્ણપટ, વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણના 7 પ્રકારો અને એની અલગ અલગ તરંગ લંબાઈ પણ આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છે. એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે એક ઉદાહરણ લીધું. ધારો કે કોઈ એક વાયુ ઉપરથી નિયત તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો આ નિયત તીવ્રતાવાળા પ્રકાશ આપાત કરતા એમાંથી કોઈ ચોક્કસ તરંગ લંબાઈઓ જ ઉત્સર્જિત થાય છે, બાકીની તરંગ લંબાઈઓનું શોષણ થતું હોય એવું બને, બાકીની તરંગ લંબાઈઓનું શોષણ થતું હોય એવું બને. તો અહીંયા એ વાયુ ઉપરથી પ્રકાશનું કિરણ આપાત કર્યું અને બીજી બાજુ સિન્ટિલેશન સ્ક્રીન દ્વારા જોવામાં આવે તો એમાંથી નિયત તરંગ લંબાઈવાળો વર્ણપટ, એટલે આ રીતે અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતો એક આખો વર્ણપટ, એટલે કે તરંગ લંબાઈનો સમૂહ, તરંગ લંબાઈનો સમૂહ જોવા મળે. તરંગ લંબાઈના આ સમૂહને શું કહેવાય? વર્ણપટ. તો આગળ આપણે જોશું. તો આ ઘટના છે એ થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ સમજાવી શકતું નથી. તો આથી થોમ્સનનું પ્લમ્બ પુડિંગ મોડલ એટલે કે થોમ્સનનું પરમાણુ મોડલ એ પરમાણુની દ્રષ્ટિએ ખોટું સાબિત થાય છે, એટલે કે આ પરમાણુ મોડલ એ સ્વીકારવામાં આવતું નથી. અને આપણને ખબર જ છે કે પરમાણુનું સાચું મોડલ એ આવું નથી, એટલે કે આ બે મર્યાદાઓ પરથી આપણે કહી શકીએ કે થોમ્સનનું આ મોડલ એ સાચું નીવડતું નથી. તો પછી આપણને પ્રશ્ન એવો થાય કે થોમ્સનનું આ મોડલ એ ખોટું છે તો સાચું મોડલ કયું છે? સાચું મોડલ કયું છે? તો આ મોડલ પર આધારિત આ મર્યાદાઓને નિવારતા, આ મર્યાદાઓને નિવારતા રધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે, આમ વંચાય છે રધરફોર્ડ, પણ રધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આ થોમ્સનના પ્લમ્બ પુડિંગ મોડલની મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને એનું પોતાનું પરમાણુ મોડલ રજૂ કર્યું. તો હવે પછી આપણે જોશું રધરફોર્ડનું પરમાણુ મોડલ. ચાલો રધરફોર્ડનું પરમાણુ મોડલ, રધરફોર્ડનું પરમાણુ મોડલ કેવું છે એની વાત કરીએ. તો આપણે સૌ જાણીએ જ છીએ કે રધરફોર્ડનું પરમાણુ મોડલ એ આદર્શ પરમાણુ મોડલ છે અને આ જે પરમાણુ મોડલ છે એ જ આપણે સ્વીકારેલું છે, છતાં પણ એની એક મર્યાદા છે જે આપણે જોશું. રધરફોર્ડનું પરમાણુ મોડલ એને કેવી રીતે મેળવ્યું છે? તો કે રધરફોર્ડે આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગ પરથી, આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગ પરથી એ પરમાણુ મોડલની એને રજૂઆત કરેલી છે. તો રધરફોર્ડે ઘણા બધા પ્રયોગો પરથી કરેલા આલ્ફા કણના પ્રકિરણના, આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગ પરથી પરમાણુ મોડલ રજૂ કરેલું, પરમાણુ મોડલ રજૂ કરેલ છે. આ આલ્ફા કણનો પ્રકિરણનો પ્રયોગ શું છે એ આગળના પ્રશ્નની અંદર આપણે જોવાના છીએ, એટલે કે એને ખરેખર
સોનાના વૃક્ષ ઉપર આલ્ફા કણને પ્રતાંડિત કરી ટાર્ગેટ કરી અને એના આ પરમાણુ મોડલ ઉપરથી એને શું જોયેલું છે, એટલે કે આપણે અહીંયા ગાયગર માસ્ટરના પ્રયોગ તરીકે આપણે લેવાના છીએ. તો રુધરફોર્ડનું આ પરમાણુ મોડલ શું દર્શાવે છે? તો કે રુધરફોર્ડનું આ પરમાણુ મોડલ એ સૂર્યમંડળ જેવું છે. એને શું કીધું છે? સૂર્યમંડળ જેવું. સૂર્યમંડળ જેવું એટલે શું? તો કે સૂર્ય જાણે કે એના કેન્દ્રમાં છે અને સૂર્યની આજુબાજુના વિસ્તારમાં એટલે કે સૂર્યની ફરતે તમામે તમામ ગ્રહ કોઈ ચોક્કસ કક્ષામાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. તો આ જ રીતે એને સૂર્યમંડળના આ પરિભ્રમણ કક્ષા અને સૂર્ય કેન્દ્રિત છે એ જ સંકલ્પના પરથી એને પરમાણુ મોડલ રજૂ કર્યું. તો એને શું કીધું કે જેમ સૂર્યની આજુબાજુ, ધારો કે સૂર્ય છે, એને સૂર્યની આજુબાજુના વિસ્તારમાં કોઈ ચોક્કસ કક્ષામાં ગ્રહો પરિભ્રમણ કરે છે, ગ્રહો પરિભ્રમણ કરે છે કે જે જાણે કે આ ગ્રહોનું સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય, સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય એવા આ ગ્રહો ચોક્કસ કક્ષામાં સૂર્યની આજુબાજુમાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. એટલે કે આ સૂર્યમંડળ પર આધારિત, સૂર્યમંડળની આ સંકલ્પના પર આધારિત રુધરફોર્ડે એનું પરમાણુ મોડેલ રજૂ કર્યું. એને શું કીધું? જેમ સૂર્ય કેન્દ્રિતમાં છે એ જ રીતે જેમ સૂર્યમંડળમાં સૂર્ય કેન્દ્રમાં છે તે જ રીતે પરમાણુનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે, તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું અને આ કેન્દ્રને એટલે કે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા આ સમગ્ર દળનું જે કેન્દ્ર છે આ કેન્દ્રને તેનું ન્યુક્લિયસ કહે છે. અને આ ન્યુક્લિયસ શું છે, આ ન્યુક્લિયસ શું છે એના વિશે પણ નેક્સ્ટ ચેપ્ટરમાં, આખા ચેપ્ટરનું નામ જ ન્યુક્લિયસ છે, એની અંદર આપણે ભણશું. એટલે કે જેમ સૂર્યમંડળની અંદર સૂર્ય કેન્દ્રમાં છે, જાણે કે સમગ્ર દળ સૂર્ય પર કેન્દ્રિત થયેલું હોય અને એના આજુબાજુના વિસ્તારમાં તમામે તમામ ગ્રહો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, એ જ રીતે પરમાણુનું સમગ્ર દળ જાણે કે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય, તો હું અહીંયા રાખું છું, જુઓ, જાણે કે પરમાણુનું સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય અને આ કેન્દ્રમાં એટલે કે આ ન્યુક્લિયસમાં, આ ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન આવેલા હોય, પ્રોટોન હોય છે, એટલે કે ધન વિદ્યુત ભાર જાણે કે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા છે અને આ ધન વિદ્યુત ભારિત કેન્દ્રિત સમગ્ર દળ જ્યાં છે અને એ ન્યુક્લિયસની આજુબાજુના વિસ્તારમાં ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એટલે કે અને ન્યુક્લિયસની આજુબાજુ ચોક્કસ કક્ષામાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એટલે કે
આ રીતે જાણે કે ધન વિદ્યુત ભારિત એવું ન્યુક્લિયસ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું છે અને એનું આજુબાજુના વિસ્તારમાં ચોક્કસ કક્ષામાં ઉર્જા અનુસાર કેવી રીતે છે એ આગળ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. ઇલેક્ટ્રોન શું કરે છે? પરિભ્રમણ કરે છે. આખે આખી આ તંત્રને આપણે શું નામ આપ્યું છે? પરમાણુ. તો રુધરફોર્ડનું આ પરમાણુ મોડલ છે એ સનાતન સત્ય છે અને સાચું પણ છે. છતાં પણ એની એક મર્યાદા છે. તો રુધરફોર્ડનું આ પરમાણુ મોડલ જ આપણે સ્વીકારેલું છે અને આ જ પરમાણુ મોડલ અનુસાર આપણે એનો પરમાણુનો અભ્યાસ પણ કરીએ છીએ અને કરવાના પણ છીએ. પરંતુ એની એક મર્યાદા છે. તો કે રુધરફોર્ડનું આ પરમાણુ મોડલ એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા આ ઇલેક્ટ્રોનના કારણે ઉત્સર્જિત ચોક્કસ તરંગ લંબાઈઓનું વર્ણન દર્શાવી શકતું નથી. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ એ ન્યુક્લિયસની આજુબાજુમાં કરે છે ત્યારે ઉત્સર્જિત થતી આ તરંગ લંબાઈઓનું વર્ણન એટલે કે એનો ઉલ્લેખ આ પરમાણુ મોડલની અંદર ક્યાંય કરેલો નથી. તો પરમાણુ મોડલની મર્યાદા શું થઈ ગઈ? તો કે આપેલ આ પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરવાથી નિયત એટલે કે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કારણે ઈ માઇનસ લખું છું એટલે ઇલેક્ટ્રોન સમજો, અહીંયા પણ ઈ માઇનસ મેં લખ્યું છે એટલે કે ઋણ વિદ્યુત ભાર એવા ઇલેક્ટ્રોન એટલે કે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કારણે ઉત્સર્જિત નિશ્ચિત તરંગ લંબાઈનું વર્ણન કરી શકતું નથી. ઉત્સર્જિત નિશ્ચિત તરંગ લંબાઈ વર્ણન અથવા તો નિશ્ચિત તરંગ લંબાઈનો અભ્યાસ અપૂર્ણ છે. એટલે કે આ ઉત્સર્જિત તરંગ લંબાઈનો કોઈ ઉલ્લેખ આ મોડલની અંદર કરવામાં આવ્યો નથી. તો આ એક રધરફોર્ડના પરમાણુ મોડલની મર્યાદા થઈ ગઈ. તો આગળ આપણે જોયું કે થોમસનનું પ્લમ પુડિંગ મોડલ છે એ બે મર્યાદા ઉપરથી ખોટું પડ્યું. પણ આ પરમાણુ મોડલ તો આપણે સ્વીકારીએ છીએ. છતાં પણ પરમાણુ મોડલ પર આધારિત રુધરફોર્ડે જે આલ્ફાકણના પ્રકિરણ ઉપરથી આ પરમાણુ મોડલની શોધ કરી છે, આ પરમાણુ મોડલની એક મર્યાદા એ છે, ભલે આ પરમાણુ મોડલ આપણે સ્વીકારેલું છે અને આ જ પરમાણુ મોડલ પર આધારિત ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ આપણને ખબર જ છે, છતાં પણ આ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જિત ચોક્કસ તરંગ લંબાઈઓ કેવી રીતે ઉત્સર્જિત થાય છે એનો અભ્યાસ આ પરમાણુ મોડલ પરથી કરી શકાતો નથી. આ પરમાણુ મોડલ જોજો કેના ઉપરથી લઈ આવ્યા છે રુધરફોર્ડ? તો કે સૂર્યમંડળ પર આધારિત. એટલા માટે આ પરમાણુ મોડલને પ્લેનેટરી મોડલ પણ કહેવાય. શું કહેવાય? પ્લેનેટરી મોડલ. ક્યારેક આપણે બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે રુધરફોર્ડનું પ્લેનેટરી મોડલ વર્ણવો, તો આપણે આ શબ્દ પણ યાદ હોવો જોઈએ. પ્લેનેટરી મોડલ એટલે પ્લેનેટ ઉપરથી, ગ્રહો ઉપરથી, સૂર્યમંડળ ઉપરથી આ પરમાણુ મોડલનો આવિષ્કાર એને કર્યો છે એટલા માટે એને પ્લેનેટરી મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો થોમસનનું પ્લમ પુડિંગ મોડલ, થોમસનના પ્લમ પુડિંગ મોડલની મર્યાદાઓ, રુધરફોર્ડનું પરમાણુ મોડલ એટલે કે પ્લેનેટરી મોડલ એ ચોક્કસ કક્ષામાં તમામે તમામ ઇલેક્ટ્રોન જાણે કે કોઈ એક દળ સમગ્ર એ જ બિંદુએ કેન્દ્રિત થયેલો હોય એની આજુબાજુના વિસ્તારમાં ચોક્કસ કક્ષામાં ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને એના દ્વારા આ ન્યુક્લિયસની આજુબાજુમાં આ ઋણ વિદ્યુત ભાર ભ્રમણ કરતા હોય એના કારણે. હવે આ એની મર્યાદા, તો કે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કારણે ઉત્સર્જિત ચોક્કસ નિશ્ચિત તરંગ લંબાઈઓનો અભ્યાસ
આ મોડેલ દ્વારા કરી શકાતો નથી. તો આ છે આપણું રુથરફોર્ડનું પ્લેનેટરી મોડેલ અથવા તો પરમાણુ મોડેલ.